நமோ சித்தானம், நமோ ஆயர்யானம், நமோ உபாத்யாயானம், நமோ சப்வசாஹுணம். ஏசோ பஞ்சனம் காரோ ஷவ்வபாவப்பநாஷனோ மங்களானம் ச சவ்வேசிம் படமம் ஹவை மங்களம். பஞ்ச பரமேஷ்டினு நமஸ்கார் கரீன். புஜ்யபாத் ஸ்ரீ வாதிவேதால் ஸ்ரீ சாந்தி சுரீஸ்வர்ஜி மகாராஜனா சரணும் நான் கூட்டி சம்பந்தம் கரீன். ஜீவ் கோனே கேவாய் ஜெயமா சேத்தனா ஹோய் தனே ஜீவ் கேவாய். જીવ વિચાર અને આત્મ વિચાર બેમાં તફાવત શું? જીવ અને આત્મામાં ફરક કે એક જ? હા બોલો. તો કે છે જ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત જે હોય, શરીર રહિત હોય, જેમાં શુદ્ધ આત્મતત્વનો જ વિચાર કરવાનો હોય, જેમાં શરીરની સાથેનો કોઈ સંબંધ ન હોય, એવો શુદ્ધ સ્વરૂપ વાળો જે હોય એને આત્મા કહેવાય. અને એ આત્મા જ્યારે શરીરને ધારણ કરે ત્યારે એની જે અવસ્થા એને જીવ અવસ્થા કહેવામાં આવે છે. તો આ ગ્રંથમાં જીવોનું સ્વરૂપ બતાવ્યું છે, નહીં કે આત્માનું. આત્માના જ્ઞાન કેટલા, દર્શન કેટલા, ચારિત્ર કેટલું, તપ કેટલું, એની શક્તિ કેટલી, આ બધાની જો વિચારણા કરવાની હોત તો આ ગ્રંથમાં, આ ગ્રંથનું નામ આત્મવિચાર કહી શકાત. પરંતુ આ ગ્રંથની અંદર શરીરને ધારણ કરેલો વ્યક્તિ એની જ વિચારણા કરવામાં આવેલી છે, માટે આ ગ્રંથનું નામ જીવ વિચાર પડેલું છે. જીવ ક્યાં રહે છે? શરીરમાં. શરીરમાં દાંતમાં ખરો? તો એ શરીરનો જ ભાગ છે ને. કઈ જગ્યાએ રહે છે જીવ? બધી જગ્યાએ રહે છે. આપણે જ્યારે પાણી પીએ છે અને અંદર પોલાણમાં પાણી જાય છે, તો એ જે શરીરની અંદર પોલાણવાળો જે ભાગ છે એમાં જીવ છે નથી? છે નથી? જ્યાં ચામડી જેવો ભાગ જણાય એ ક્ષેત્રની અંદર જ છે. જ્યાં પોલાણ છે ત્યાં આપણો જીવ નથી. વાળ વગેરેની અંદર જીવ નથી. જ્યાં પોલાણ દેખાય ત્યાં જીવ નથી. જીવ શાશ્વત કે અશાશ્વત? અશાશ્વત. જીવ અશાશ્વત. જીવ શાશ્વત કે અશાશ્વત? આ બાજુથી શાશ્વત છે, બરાબર છે. તો શરીર જે છે એ જીવ છે કે જળ પદાર્થ છે? જળ પદાર્થ છે. જીવ જીવ છે. આ શરીર એ જળ વસ્તુ છે. શરીર એ તો કોઈ જીવ નથી ને. એ નાશ થાય કે વ્યક્તિ મૃત્યુ પામે તો મરે છે કોણ? શરીર કે આત્મા? શરીર એમ પણ મરેલું જ હતું ને, ક્યાં જીવ હતો એમાં? શરીર જીવ છે. શરીર તો જળ છે અને જળ તો સાવ મરેલું જ હોય છે. શરીરમાંથી આત્મા નીકળી ગયો. જીવ નીકળી ગયો કહેવાય. આપને મૃત્યુ કોનું થાય છે એની વિચારના છે. જેને નીકળવું હોય નીકળશે. મૃત્યુ કોને કહેવાય? શરીરનું. શરીર તો પૂતગલ છે અને એ તો મૃત જ છે. ક્યારે જીવ હતો? શરીર જે છે સદૈવ જડ જ પદાર્થ છે. અને ચેતન એ ચેતન છે. નથી ચેતન નાશ પામતો, નથી શરીર નાશ પામતું. એ તો પૂતગલ અસ્થિકાય છે. નાશવંત છે જે તમારે બોલવું હોય તે.
तो मृत्यु कोने कहेवाय? तो के प्राणोनी साथेनो वियोग एने ज मृत्यु कहेवामां आवे छे। नथी मरतो आत्मा, नथी मरतु शरीर। शरीर तो जड़ ज छे, सदैव खाली चेतनो एनी साथेनो जे संयोग हतो एनो वियोग, एनुं नाम मृत्यु छे। પ્રાણોની સાથેનો વિયોગ એ જીવનું મૃત્યુ કહેવાય। જીવના કેટલા ભેદો શીખ્યા આપણે? 563 કોને નથી ફાવતા? બધાને ફાવી ગયા છે, શું વાત છે, બોલો ચાલો તમે। ચલો એક ઇન્દ્રિયના કેટલા છે? 22 બરાબર છે। એમાં પૃથ્વી કાય, અપકાય, તેવકાય, ભાવકાય, પ્રત્યેક વનસ્પતિ કાય, સાધારણ વનસ્પતિ કાય, 6 ભેદ થયા। એ સૂક્ષ્મ છે અને બાદર છે। એમાંથી પ્રત્યેક વનસ્પતિ કાય કેવલ ને કેવલ બાદર છે। તો પ્રત્યેક વનસ્પતિ કાય છોડી દઈએ, એ સિવાયના 5 સૂક્ષ્મ અને બાદર, કુલ 10 થયા। અને 11મો પ્રત્યેક વનસ્પતિ કાય બાદર, આટલું બેસી ગયું। કેટલા થયા? 11। 11 પર્યાપ્તા, 11 અપર્યાપ્તા, 22 થઈ ગયા। પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, એના પર્યાપ્તા ને અપર્યાપ્તા, 6 થયા। હવે તિર્યન પંચેન્દ્રિય છે। તિર્યન પંચેન્દ્રિય 5 પ્રકાર, એટલે 2 પ્રકારના જ, પહેલા સમૂળછીમ અને ગર્ભજ। સમૂળછીમ કોને કહેવાય? માતા પિતાના સંયોગ વિના ઉત્પન્ન થાય એને સમૂળછીમ કહેવાય। માતા પિતાના સંયોગથી ઉત્પન્ન થાય એને ગર્ભજ કહેવાય। એટલે 2 ભેદ છે, સમૂળછીમ અને ગર્ભજ। દરેકના 5-5 ભેદો છે। 1. પાણીમાં ફરનારા જલચર, જમીન ઉપર ચાલનારા, માં સ્થળચરમાં પેટથી ચાલનારા, એ બીજો ભેદ। 4 પગથી ચાલનારા, ચતુષ્પદ અને મંકી વગેરે ભુજ પરિસર, અને આકાશમાં ઉડનારા ખેચર। 5 સમૂળછીમ, 5 ગર્ભજ, કુલ મળીને 10। 10 પર્યાપ્તા, 10 અપર્યાપ્તા, એટલે 20 થયા। પહેલા કેટલા થયા હતા? 28 ને 20, 48 ખ્યાલ આવી ગયા તમને? તમારે છેલ્લા બોલવાનું જો। 48 ભેદો થયા। પછી સેકન્ડ નંબર નરકનો લઈએ તો નારકીઓ કેટલી છે? 7। 7 પર્યાપ્તા, કુલ ટોટલ કેટલું થયું? 14। પછી ત્રીજો નંબર કોનો આવ્યો? મનુષ્ય। મનુષ્ય 303, પરંતુ કર્મભૂમિઓ કેટલી છે? 15। ના ના, કઈ કઈ? 5 ભરત, 15 થઈ। એવી રીતના 30 અકર્મ ભૂમિ છે, 5 હિમવંત, 5 હિરણ્યવંત, 5 હરિવર્ષ, 5 રમ્યક, 5 દેવકુરુ અને 5 ઉત્તરકુરુ। આ 30 અકર્મ ભૂમિ છે અને 56 અંતરદ્વીપો છે, બરાબર છે। એનું ટોટલ કરીએ તો 101 થાય છે। તે તે ક્ષેત્રમાં જે મનુષ્ય ઉત્પન્ન થાય એ સ્વતંત્ર એક એક ભેદ કહેવાશે। યાને કે ગર્ભજ પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા, સમૂળછીમ, મનુષ્યના સમૂળછીમ જીવો અપર્યાપ્તા જ હોય છે, પર્યાપ્તા થતા નથી। જ્યારે તિર્યંચોના સમૂળછીમ પર્યાપ્તા પણ હોય છે ને અપર્યાપ્તા પણ હોય છે। એટલે 3 ભેદ થયા, 101 × 3 = 303 થાય છે। મનુષ્યના 303 ભેદો થયા। હવે દેવતાના આયા। દેવતાના મુખ્ય 4 ભેદો છે। 1 તો ભવનપતિ, તેમાં 10 ભવનપતિ અને 15 પરમાધામીઓ આવે,
ભવન પતિ ના કુલ 25 ટોટલ છે, બરાબર છે. બીજા નંબરમાં વ્યંતર, વ્યંતરમાં કુલ 26 વેદો, વ્યંતર, વાન વ્યંતર, તિર્યક, જુરુંબક, આ 26 છે. ભવન પતિ માં કેટલા કીધા? 25. કયા કયા કીધા હતા? 10. એ તો જ્યોતિષ માં છે. 10 ભવનપતિ, 15 પરમાધામી. કુલ ટોટલ કેટલું થયું? કોના થયા? ભવનપતિના. પછી વ્યંતર ના કેટલા કીધા? 8 વ્યંતર, 8 વાન વ્યંતર, 10 તિર્યક જુરુંબક, બરાબર છે. હવે જ્યોતિષે આવે છે, ફરનારા જ્યોતિષીઓ છે અને એકને એક સ્થાને રહેને તેવા જ્યોતિષીઓ છે. એટલે જ્યોતિષના બે, ચર અને સ્થિર, દરેકના 5-5 ભેદો, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. એટલે 5 ચર, 5 સ્થિર, એ 10 પર્યાપ્તા. એ હજુ બોલવાનું બાકી હતા, બરાબર છે. ચલો, જ્યોતિષના 10 થયા. હવે વૈમાનિકમાં બે ભેદો, કલ્પોપપન્ન અને કલ્પાતીત. કલ્પોપપન્નના કેટલા ભેદો કરાયા હતા? 24. 12 દેવલોક, 9 લોકાંતિક અને 3 કિલ્બિસિક. બોલો તો તમે, 9 પહેલા 12, 12 દેવલોકના 12, 9 લોકાંતિક અને 3 કિલ્બિસિક, કુલ મળીને 24 કલ્પોપપન્નના અને કલ્પાતીતના 9 ગ્રહવેક અને 5 અનુત્તર, કુલ મળીને 14. એમ સર્વનો સરવાળો કરીએ 25, 26, 10 અને 24 અને 14, એટલે 38. કુલ ટોટલ 99 છે. એ 99 પર્યાપ્તા, 99 અપર્યાપ્તા, એટલે 198. કરણ, એનો અર્થ શું? એમ ઓકે, કોને ફાવે? તમને ફાવે છે ને? તમને ફાવે છે? નહીં બોલો. ચાલો, દેવતાઓ સંગની છે, એ લોકોને પર્યાપ્તિ 6 હોય છે. કેટલી હોય છે? 6. ઉત્પન્ન થાય એટલે આહાર, પછી શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. જ્યાં સુધી આ 6 પર્યાપ્તિ એ લોકો પૂરી ન કરે ત્યાં સુધી એ કરણ અપર્યાપ્તા કહેવાય. પછી એ પૂરી કરી દે ત્યાર પછી કરણ પર્યાપ્તા કહેવાય. એટલે 99 દેવતા અપર્યાપ્તા બોલીએ એટલે કરણ અપર્યાપ્તા. જ્યારે દેવ તરીકે ઉત્પન્ન થાય એટલે અંતર્મુખમાં આ 6 પર્યાપ્તિ કરતા કાળ લાગે, એટલે એટલો કાળ સુધી એ કરણ અપર્યાપ્તા કહેવાય. ત્યારબાદ યાવત જિંદગીભર એ લોકો કરણ પર્યાપ્તા હોય છે, બરાબર છે. એમને યોગ કેટલા હોય છે એવું હું તમને પ્રશ્ન પૂછું તો તમે શું જવાબ આપશો? જ્યારે વિગ્રહ ગતિમાં હોય તો કારમનકા યોગ હોય, ઔદારિક મિશ્ર હોય, જ્યારે કરણ પર્યાપ્તા હોય, અરે વેક્રે મિશ્ર હોય, કરણ પર્યાપ્તા હોય તો 4 મનના 4 વચનના. આવો બધા ભેદો તમને અત્યારે નથી આવતા, ભવિષ્યમાં આવશે. એટલે અત્યારથી તમને પરફેક્ટ કરાવી રાખ્યું હોય તો ભવિષ્યમાં જ્યારે યોગ ઉપયોગ ને લેસ્યાઓ વગેરે જ્યારે એની અંદર વિચારણા કરવાની હોય તો એની અંદર તમને વિચારતા ફાવે. દેવતાઓ સમૂળછીમ, સમૂળછીમ જ કહેવાય નહીં? હા, એમને કીધું સમૂળછીમ કહેવાય. પરંતુ સમૂળછીઓમાં પોતાના જ મલ મૂત્ર વિષ્ટાદિની અંદર ઉત્પન્ન થાય. શું દેવતામાં એવું છે? નથી. એને સમૂળછીમ તો કહેવાય નહીં. ત્યાં માતા પિતાનો રિવાજ નથી એટલે ત્યાં ગાડી ગર્ભ જ પણ નથી, તો અંડ જ પણ માતા પિતાના સંયોગથી જ થાય, એના વિના તો થાય નહીં. તો હવે ક્યાં લઈ જવાનો? એટલે મેં તમને 3 પ્રકારનો જન્મ બતાવ્યા હતા, ઉત્પાદ જન્મ, ગર્ભજ જન્મ અને સમૂળછીમ જન્મ. 3 પ્રકારનો જન્મ હોય. એમાં ઉત્પાદ જન્મવાળા દેવતાના આર્કીઓ,
મનુષ્ય તિર્યંચો, અરે મનુષ્યો ગર્ભજ અને સમૂર્છિન, તિર્યંચો પણ ગર્ભજ અને સમૂર્છિન. સર્વાંગે સુંદર હોય, ઇન્દ્રિયોથી પરિપૂર્ણ હોય, એમની ઇન્દ્રિયોનો ક્ષયોપશમ અત્યંત હોય, એ પુણ્યવાન છે. નારકીમાં એવું સાંભળ્યું નથી અને એવું ખ્યાલ નથી કે એમને ઇન્દ્રિયોની ન્યૂનતા હોય કે નહીં. આંખે અંધડા હોય, કાને સાંભળતા ન હોય, એમની ઇન્દ્રિયોની અંદર કચાસ હોય એટલું ખરું છે. કોની અંદર? નારકીઓમાં. બરાબર. હવે જીવોના બે પ્રકારના, એક મુક્ત અને સંસારી જીવો બે હતા ને. જીવોના બે ભેદ કયા ગયા આપને? સંસારી કે મુક્ત? હા, તો મુક્ત કેમ ના કહેવાય આપને? ના ના, સકર્મક હોય એટલે સંસારી, અને અકર્મક હોય તો મુક્ત કહેવાય. કર્મ રહિત હોય તો મુક્ત, કર્મ સહિત હોય તો સંસારી. હવે આપણે જીવોના ભેદો જોયા તો એની સાથે જીવોના બે ભેદ મુક્ત અને સંસારી કહ્યું હતું, તો હવે મુક્તના ભેદો કેટલા છે? બરાબર છે. તો મુક્તના કુલ 15 જીવો છે. પહેલા મુક્ત કોને કહેવાય? મુક્ત કોને કહેવાય? સર્વ કર્મો જ્યારે નષ્ટ થાય ને ત્યારે જીવ મુક્ત થયો કહેવાય. કેવલીને મુક્ત ના કહેવાય, સંસારી કહેવાય. કર્મ પણ છે, 8 કર્મો આવે છે, એમાંથી 4 ખલાસ થાય તો કેવલી થાય, 8-8 ખલાસ થાય તો સિદ્ધ થાય. બરાબર. તો જેને 8-8 કર્મ ખલાસ કર્યા છે એ જીવ મુક્ત કહેવાય. એમ મુક્તમાં કોઈ ભેદ નથી, પરંતુ એ અવસ્થા પામવાની પ્રક્રિયા જેમાં થાય છે એ જે પરિસ્થિતિ વાળા છે ને એને એ નામથી સિદ્ધ કહેવાય. જેમ કે મહાવીર સ્વામી ભગવાન પુરુષ તરીકે સિદ્ધ થયા. મહાવીર સ્વામી ભગવાન પુરુષ તરીકે સિદ્ધ થયા. જ્યારે સિદ્ધ થયા ત્યારે એમના શરીરનું સ્વરૂપ પુરુષને સૂચન કરતું હતું, તો એ પુરુષ વેદે સિદ્ધ થયા કહેવાય. ચંદનાજી, મરુદેવા માતાજી, આ બધા સ્ત્રી તરીકે મુક્ત થયા, તો એ સ્ત્રી તરીકે મુક્તિ કહેવાય. મુક્તમાં કોઈ ભેદ નથી, પરંતુ બાહ્ય આકાર વિશેષથી એમાં ભેદ રાખી અને એના 15 ભેદો કહેવામાં આવેલા છે. પહેલો ભેદ છે જીન સિદ્ધ. જીન એટલે છે ને તીર્થંકર થઈને જે મુક્તે જાય એ બધા જીન સિદ્ધ કહેવાય. તીર્થંકર તરીકે જે મોક્ષે થાય જીન સિદ્ધ. અજીન સિદ્ધ, જે તીર્થંકર થયા વિના મોક્ષે જાય તે અજીન સિદ્ધ. હવે જીન સિદ્ધમાં 24 તીર્થંકર આપણે જે થયા એ બધા જીન સિદ્ધ કહેવાશે, અને બાકીના જે પણ ગૌતમ સ્વામી હોય કે શ્રેયાંશ કુમાર હોય, જે પણ બધા અજીન સિદ્ધ. પછી તીર્થ સિદ્ધ, એટલે જ્યારે પરમાત્માને કેવળ જ્ઞાન થાય ત્યારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે. ચતુર્વિધ સંઘની સ્થાપના થાય એની પહેલા જે મોક્ષે જાય અને ચતુર્વિધ સંઘની સ્થાપના પછી મોક્ષે જાય, બે વસ્તુ છે. તીર્થની સ્થાપના પહેલા અને તીર્થની સ્થાપના પછી, પરમાત્માને કેવળ જ્ઞાન થયું અને તીર્થની સ્થાપના થઈ, એની પહેલા જે મોક્ષે જાય તે અતીર્થ સિદ્ધ, અને એમની સ્થાપના થઈ ગયા પછી જે મોક્ષે જાય એ તીર્થ સિદ્ધ. મરુદેવ માતા છે, ઋષભદેવ ભગવાને તીર્થની હજુ સ્થાપના કરી નથી, એની પહેલા એમને કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ચાલ્યા ગયા, તો એ અતીર્થ સિદ્ધ કહેવાય. અને 24 તીર્થંકરો, એમના ગંધર્વો તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે ગયા, એટલે એ બધા તીર્થ સિદ્ધ કહેવાય. કેટલા ભેદ થયા? પછી 3 વેદ વાળા નથી લખ્યા તમે? પુરુષ વેદે સિદ્ધ, સ્ત્રી વેદે સિદ્ધ,
નપુસક વેદે સેજ. ફરીથી બોલું, પુરુષ હોય અને મોક્ષે જાય તે પુરુષ સિદ્ધ કહેવાય, સ્ત્રી પણ મોક્ષે જાય તેને સ્ત્રી સિદ્ધ કહેવાય. અને નપુસક વેદે છે મોક્ષે જાય તેને એમનો બાહ્ય આકાર નપુસકનો હોય અને કેવળ જ્ઞાન કર્મો ખપાવી અને મોક્ષે જાય તો એ નપુસક વેદે સિદ્ધ થયા કહેવાય. ગાંગેય પમુહા નપુંસયા સિદ્ધા. ગાંગે ભીષ્મ પિતામાં નહીં, બીજા છે, કીધું ને આ પદ પદ પણ બોલ્યો, ગાંગેય પમુહા નપુંસયા સિદ્ધા, બરાબર. બીજું, કોઈ ભરત મહારાજા છે ને, એમના અલંકારો એક એક કાઢતા કાઢતા ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન પામ્યા, તો એ સાધુનો વેશ ધારણ કર્યા વિના કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, તો એવા જે હોય ને એને ગૃહસ્થ લિંગ સિદ્ધ કહેવાય. ગેહલિંગ બરહો, એટલે ભરત મહારાજા ગૃહસ્થ લિંગ સિદ્ધ કહેવાય. સાધુનો વેશ જેને ધારણ કર્યો એને કેવળ જ્ઞાન પામે તો એને સ્વલિંગ સિદ્ધ કહેવાય. સ્વલિંગ સિદ્ધ, જેને સાધુનો વેશ ધારણ કર્યો, જેમ કે ગૌતમ સ્વામી વગેરે. અને જેને સાધુનો વેશ પણ નથી ગૃહસ્થ, એટલે અન્ય તાપસ વગેરે જે હોય અને મોક્ષે જાય એટલે કેવળ જ્ઞાન પામે, એ અન્ય લિંગ સિદ્ધ કહેવાય. અન્ય લિંગ એટલે વલકલચીરી, કેવળ જ્ઞાન થાય ને એટલે બધા જૈન. જીનેશ્વરની આજ્ઞાના માર્ગ ઉપર આગળ જાય ને તો જ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એના વિના થાય નહીં, બરાબર. દેખાવમાં બાહ્ય વેશ ભલે તાપસનો હોય પરંતુ એમને પૂર્વ ભવની અંદર કરેલી સંયમની સાધનાનું સ્મરણ થયું અને એની અંદર એકાકાર થઈને વલકલચીરીજીએ જેને તાપસનો વેશ ધારણ કર્યો તો, પરંતુ તાપસ પાત્રોનું પરિલયન કરતા કરતા એમને પૂર્વ ભવની અંદર પાત્રાઓનું પરિલયન સ્મરણમાં આવ્યું અને એના ધ્યાનમાં ચડી ગયા અને કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ, તો એવા જે જીવો હોય એને અન્ય લિંગ સિદ્ધ કહેવાય. કેવળ જ્ઞાન પ્રાપ્તિ વખતે એમના શરીર ઉપર સાધુનો વેશ નતો, નતો ગૃહસ્થનો વેશ, પરંતુ આ બેથી ભિન્ન હતો એટલે અન્ય લિંગ સિદ્ધ કહેવાય. શું બોલું, બોલો. ગૃહસ્થ લિંગ ભરત મહારાજા ગૃહસ્થપણે કેવળ જ્ઞાન પામ્યા એટલે ગૃહસ્થ લિંગ સિદ્ધ. મારું દેવા માતા કહેવાય, પેલા ચિલાથી પુત્ર છે એ પણ કહેવાય, ઇલાયચી પુત્ર. એટલે જે ગૃહસ્થપણે કેવળ જ્ઞાન પામે ને બધા ગૃહસ્થ લિંગ સિદ્ધ કહેવાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ લેવાની. બોલો ક્યાં કેવળ જ્ઞાન છે, એમને કેવળ જ્ઞાન નથી, એ કયું જ્ઞાન થયું છે ખ્યાલ નહીં, પણ કેવળ જ્ઞાન નથી થયું. કારણ કે વર્તમાન કાળની અંદર જંબુ સ્વામી થયા ને લગભગ 2500ની આસપાસ વર્ષ થયા, એના પછી કોઈને અહીં જન્મેલાને કેવળ જ્ઞાન નથી. કેટલા થયા ટોટલ, 10 જ થયા. હાર, ચાલો. મહાવીર સ્વામી ભગવાન મોક્ષમાં ગયા તો સાથે સાથે કેટલાને લઈને ગયા, એકલા ગયા ને? ના ના, એક સાથે 108 થઈ શકે, પરંતુ પણ પોતે એકલા ગયા. જે એકલા મોક્ષે જાય ને એને એક સિદ્ધ કહેવાય, અને એકથી વધારે જોડે ભેગા થઈને જાય ને તો અનેક સિદ્ધ. ઋષભદેવ ભગવાન 108 સાથે મોક્ષમાં ગયા તો એ અનેક સિદ્ધ કહેવાય.
ભગવાનના ગુરુનું નામ શું છે? ભગવાનના ગુરુનું નામ? ભગવાનના કોઈ ગુરુ છે ખરા? નથી. જેના ગુરુ ન હોય એને સ્વયં બુદ્ધ કહેવાય. શું બોલાય? સ્વયં બુદ્ધ. જે સ્વયં જ બોધ પામી અને કેવળ જ્ઞાન સુધી પહોંચે એને સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય. પરમાત્માઓ સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય. બધા એટલે પરમાત્મા સિવાય સ્વયં બુદ્ધ ના હોય એવું નથી બોલતો. બધા તીર્થંકરો સ્વયં બુદ્ધ હોય. કપિલ કીધું ને, કપિલ, હા કપિલ કેવલી, હવે ગાથા યાદ નથી આવતી મને. એ સોનું મેળવવા માટે રાત્રે છે ને, રાત્રે એક શ્રેષ્ઠીને એવો નિયમ હતો કે જે મને પહેલા ઉઠાડે ને એને હું સોનામાં આપીશ, એટલે સોનું આપીશ. તો આ કપિલ ઋષિ જે પણ હોય, નામ ભૂલાઈ ગયો હશે, જેમને સ્વયં બુદ્ધ કહેવાય છે એવાનું નામ, જે તીર્થંકર નથી અને એવા, મને નામ યાદ આવશે, અત્યારે કપિલ નામ આપું છું, જેવું નામ યાદ આવશે તો હું ફરીથી કહી દઈશ કે આ છે. એટલે રાત્રે એ સોનું લેવા જઈ રહ્યા છે. પણ સોનું કેમ લેવા જાય છે? આ બ્રાહ્મણ છે, એને દાસીની સાથે મોહ થઈ ગયો છે અને દાસી કહે છે કે મને સુવર્ણ આપે ને તો જ હું તને વસ્થવ. એટલે એને સોનું મેળવવા માટે, અને શ્રેષ્ઠીને નિયમ છે કે મને જે ઉઠાડે ને એને સોનું હું આપીશ. તો એ રાત્રે લાઈનમાં ઊભો રહેવા માટે રાત્રે જ ઘરની અંદરથી નીકળીને શ્રેષ્ઠીના ઘરે જાય છે. એમાં વચ્ચે પકડાઈ જાય છે, કારણ કે તે વખતે આપની જેવી લાઇટો વગેરે કશું હતું નહીં, ઓળખપત્ર કંઈ હશે નહીં. એટલે રાત્રે અંધારામાં જે નીકળે એ ચોર કહેવાય. એટલે સૈનિકોએ પકડી લીધો અને કેટલું કહેવા છતાં એને છોડ્યો નહીં. એટલે રાજા પાસે બીજે દિવસે સવારે લઈ જાય છે. હવે રાજા પૂછે કે ગુનો શું છે? તો કે આ ચોરી કરવા નીકળ્યો હતો એટલે પકડાયો છે. તો રાજા એને સ્વયંને પૂછે છે કે વાસ્તવિક ઘટના શું છે? તો એ પૂરેપૂરી વાસ્તવિક દાસીનો મોહ, એને કારણે સોનું, આ બધું સાચે સાચું કહ્યું. એટલે રાજા થઈ ગયો ખુશ. એને કીધું જે માંગવું હોય તે માંગ. હવે જો માંગવાનો લોભ વધી રહ્યો છે, કેટલું માંગવું? આટલું ના, આટલું આટલું, એમ માંગતા 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 આખું રાજ્ય સુધી વિચાર આવ્યો, આખું રાજ્ય માંગી લઉં. અનંતર સમયે આ બધું સાને માટે? તરત વૈરાગ્ય થયો, તરત દીક્ષા લઈ લીધી. અને એ સ્વયંબોધ, કોઈ બોધ પમાડનાર છે નહીં, આ લોભનો થોભ હોતો નથી. એમ લોભ વધતો 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 આખું રાજ્ય માંગવાની ભાવના થઈ અને છેલ્લા એ વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને કેવળ જ્ઞાન પામ્યા. તો એ કપિલ ઋષિ કે જે પણ એમનું નામ હોય, એ સ્વયં બુદ્ધ હતા. ત્યાં એમને સમજાવનાર કોઈ હતું નહીં, કોઈ ગુરુ નહોતા, સ્વયં બુદ્ધ પામ્યા. એટલે તીર્થંકરો સ્વયં બુદ્ધ હોય એવું નહીં, અન્ય પણ હોય. ત્યાં નથી ખબર મને, પણ એમને કેવળ જ્ઞાન થયું એટલે સ્વયં બુદ્ધ છે. બરાબર. બીજું પ્રત્યેક બુદ્ધ. બીજો નંબર કયો કીધો? પહેલો કયો કીધો? બીજો પ્રત્યેક બુદ્ધ. હવે પ્રત્યેક બુદ્ધમાં શું હોય? હનુમાનજી એકવાર મહેલની બહાર આવો સરસ મજાનું વાતાવરણ, સાંજનો સમય, વાદળ એટલું સરસ વર્તમાનમાં જે છે એવું, પણ એ સૂર્ય થોડોક દેખાતો હતો અને એ સૂર્યને કારણે આખું વાદળ બહુ જ સરસ લાગતું હતું. એટલે એ જોઈને બહુ જ આનંદ આનંદ થઈ ગયો. તો કે આ આનંદ મારી પત્ની પણ જુએ. એટલે અંદર બેઠેલી પત્નીને બોલાવા જાય છે અને જેવું બોલાવીને બહાર આવે છે ને તો એ આખું વાતાવરણ બદલાઈ જાય છે. આટલું જાણી જોઈને કે ક્ષણવાર પહેલા આનું સ્વરૂપ કેવું અદ્ભુત હતું અને ક્ષણવાર પછી કેવું અદ્ભુત થઈ, એટલે કેવું થઈ જાય છે. પહેલા સુંદર કાયા હોય, અમુક વર્ષ પછી જાય તો બધી કરચલીઓ પડી જાય,
એવી રીતને સમજીને, સંસારનું સ્વરૂપ સમજીને તરત વૈરાગ્ય પામી એમને દીક્ષા ગ્રહણ કરી, તો એને બાહ્ય કોઈ પણ પ્રકારના પદાર્થો જોઈને જે વૈરાગ્ય પામે એને પ્રત્યેક બુદ્ધ કહેવાય. અને આપના બધા જેવા ગુરુ મહારાજ ઉપદેશ આપે અને વૈરાગ્ય થાય અને દીક્ષિત થાય, ધર્મ પામે, તો એ બુદ્ધ બૌદ્ધિત. પહેલો કયો કીધો તો? સ્વયંબુદ્ધ. બીજો? ત્રીજો? બુદ્ધ બોધિત. એટલે ઉપદેશથી જે પ્રતિબોધ પામે, વૈરાગ્ય થાય, કેવળ જ્ઞાન થાય, તો બુદ્ધ બોધિત કહેવાય. ગૌતમ સ્વામી બુદ્ધ બોધિત કહેવાય. 15 ભેદો થઈ ગયા. આ રીતે જીવોના 563 ભેદો, સિદ્ધોના 15 ભેદો થઈ ગયા. હવે આપણે નવો વિષય શરૂ કરવાનો છે. બોલો. હાજી. જો આ બબ્બેના ગ્રુપો, જે ગ્રુપ બતાવું ને, જેમ કે મહાવીર સ્વામી ભગવાન છે એ જીન સિદ્ધ થયા, તીર્થ સિદ્ધ કહેવાય, પુરુષ લિંગે સિદ્ધ કહેવાય, સ્વયં બુદ્ધ સિદ્ધ કહેવાય, એક સિદ્ધ કહેવાય, અને કયું રહી ગયું? સ્વલિંગ સિદ્ધ કહેવાય. એટલે 6 ગ્રુપ મેં તમને બતાવ્યા છે. જીન અજીન પહેલું ગ્રુપ, તીર્થ અતીર્થ, પછી સ્વલિંગ, ગૃહસ્થલિંગ, અન્ય લિંગે શ્રીદ્ધ, પછી 3 વેદ, પુરુષ સ્ત્રી ને નપુસક વેદે શ્રીદ્ધ, બુદ્ધ બોધિત, સ્વયં બુદ્ધ અને પ્રત્યેક બુદ્ધ. 3-3 ના ગ્રુપ 3 છે, ને બબ્બે ના ગ્રુપ એવા 3 છે. એટલે કુલ 15 ભેદો છે. એમાંથી જેટલા ગ્રુપ, એમાં દરેકમાં સિદ્ધનો સમાવેશ થાય, થાય ને થાય. એટલે એક વ્યક્તિ 6 સ્વરૂપે સિદ્ધ થાય. બરાબર છે. હવે આ બધા જીવોના ભેદો તમને સમજાવ્યા. હવે એ જીવોની હાઈટ, એમના શરીરની હાઈટ કેટલી હોય એને અવગાહના કહેવાય. શું કહેવાય? આ નવો વિષય છે. શું બોલ્યો હું? અવગાહના એટલે શું? શરીરની ઊંચાઈ, એને અવગાહના કહેવાય. આ એક વસ્તુ આપણે સમજવાની છે. બીજી, એ જીવ એ શરીરમાં કેટલો ટાઈમ રહેશે એટલે આયુષ્ય. બીજું શું સમજીશું? આયુષ્ય. ત્રીજું, સ્વકાય સ્થિતિ, એનો અર્થ કહી દઉં. પહેલું કયું હતું? અવગાહના. બીજું આયુષ્ય. ત્રીજું સ્વકાય સ્થિતિ. એટલે કે પૃથ્વી કાયનો જીવ એકવાર પૃથ્વી કાયમાં ઉત્પન્ન થયો, પોતાનું આયુષ્ય પૂરું કર્યું, મૃત્યુ પામી પુનઃ પૃથ્વી કાયમાં ઉત્પન્ન થયો, પાછો મૃત્યુ પામી પૃથ્વી કાયમાં ઉત્પન્ન થયો, એમ મૃત્યુ પામી પામીને પુનઃ પુનઃ પૃથ્વી કાયમાં એ કેટલો કાળ સુધી રહી શકે એવું જેમાં વિચારવામાં આવશે એને સ્વકાય સ્થિતિ કહેવાય. મરી મરીને પાછું તેમાં તેમાં જ સળંગ, નોન સ્ટોપ, વચ્ચે બ્રેક પાડે, બીજામ ગયા વિના, પૃથ્વીકાય 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 પૃથ્વીકાય, એમાં જ નોન સ્ટોપ. મનુષ્ય 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 જ થયા રાખે. આ એક ભાવ મનુષ્યનો, બીજો મનુષ્યનો, ત્રીજો, આવું નોન સ્ટોપ કેટલો કાળ થાય. આવી જેની અંદર વિચારણા આવશે એને શું કહીશું? ત્રણેય નામ બોલો. પહેલું નામ શું હતું? અવગાહનાનો અર્થ શું? શરીરની ઊંચાઈ. બીજું કયો ભેદ છે? એટલે એનો અર્થ શું? કેટલો કાળ સુધી જીવશે, બરાબર ને? ત્રીજું, એનો એ જીવ મરીને પુનઃ એની એજ પૃથ્વી કાયમાં કેટલો કાળ ને કાળ ઉત્પન્ન થઈ શકે. દેવ હોય તો દેવ, એટલે જે હશે, આ તો એક્ઝામ્પલ છે. દેવ મરીને પુનઃ દેવ થાય, દેવ થાય તો કેટલો કાળ સુધી થાય. આવી જેમાં વિચારણા થાય, હા તો ખાલી એક્ઝામ્પલ એટલે નહીં થાય, આ તો મેં તમને કીધું.
સ્વકાય એટલે શું? મરીને પુનઃ પુનઃ તેમાં ઉત્પન્ન થવું, નહીં હોય તો આપણે ના પાડીશું, હશે તેમાં જ આપણે ઘટાડીશું, બરાબર છે? પ્રાણ, જીવન જીવવા માટેની જે શક્તિ તેને પ્રાણ કહેવાય છે. 10 પ્રાણો છે, તેમાંથી એકિન્દ્રિયને કેટલા પ્રાણ, વિકલેન્દ્રિયને કેટલા પ્રાણ, આ બધું જેમાં વિચારવામાં આવશે એટલે પ્રાણ. અને 5મો નંબર છે યોનિ, ઉત્પત્તિ સ્થાનો. 5 વસ્તુ શીખવાની છે અને આ 5 વસ્તુ પૂરી થશે એટલે જીવિચાર આપણું પૂર્ણ થશે, બરાબર છે? તો 563 જીવ ભેદ છે અને પહેલું દ્વાર કયું કીધું તું? જેને વિચારીએ ને એને દ્વાર શબ્દ કહીશું. પહેલું દ્વાર, હા, શેમાં વિચારીશું? 563 જીવ ભેદ માં કોની કેટલી કેટલી અવગાહના છે, યાને કે એમના શરીરની ઊંચાઈ કેટલી કેટલી છે, એવું વિચારવાનું છે, બરાબર છે? પહેલું દ્વાર ખ્યાલ આવી ગયું. સ્ટાર્ટ કરીશું આપણે. હાઈટ માપવા માટે આપની પાસે અંગુલ છે, તો અંગુલ કોને કહીશું? 8 જવ બરાબર કયું અંગુલ? કયું? ઉચ્છેદ અંગુલ, બરાબર છે? ઉચ્છેદ અંગુલથી જ શરીરની ઊંચાઈ મપાય છે, બરાબર? તો કેટલા અંગુલ બરાબર મુઠ્ઠી થાય? 4 અંગુલની મુઠ્ઠી, એવી 3 મુઠ્ઠી થાય એટલે કે વેદ, 2 વેદ થાય એટલે હાથ. બોલો તો તમે, ચશ્માવાળા ભાઈ બોલો, શું બોલ્યો? 1 જવ હાર, ચાલો, ઇન્ટુ 8 ઇઝ ઇક્વલ ટુ 1 અંગુલ, ઉચ્છેદ અંગુલ કહેવાશે. તો કેટલા ઉચ્છેદ અંગુલ બરાબર? 4 ઉચ્છેદ અંગુલ બરાબર 1 મુઠ્ઠી, 3 મુઠ્ઠીની વેંત, 2 વેંતની 1 હાથ, 4 હાથનો 1 ધનુષ, બરાબર. કેટલા ધનુષ બરાબર 1 ગાવ થાય? 2000 ધનુષ બરાબર 1 ગાવ, અને 4 ગાવ બરાબર. હવે કોઈ જગ્યાએ પૃથુત્વ શબ્દ બોલો ને, હા, તો 2 થી 9 નું કાઉન્ટિંગ કરવાનું, જેમ કે ગાવ પૃથુત્વ, આવું બોલ્યો, શું બોલ્યો? એનો અર્થ શું કરવાનો? 2 થી 9 ગાવ. ધનુષ પૃથુત્વ હોય તો 2 થી 9 ધનુષ, યોજન પૃથુત્વ હોય તો 2 થી 9 અંગુલ પૃથુત્વ હોય તો, બરાબર છે? પૃથુત્વ, બરાબર છે? હવે સર્વપ્રથમ 8 જવ બરાબર 1 અંગુલ, ડિવાઈડ બાય અસંખ્ય કરીએ તો આન્સર શું આવે? 1 અંગુલ ડિવાઈડ બાય અસંખ્ય કરીએ તો આન્સર શું આવે? એટલે એનો આન્સર એવું બોલવાનું, અંગુલનો અસંખ્યાત્મો ભાગ, બરાબર છે? શું બોલ્યો? 1 અંગુલ ડિવાઈડ બાય અસંખ્ય ઇઝ ઇક્વલ ટુ અંગુલનો અસંખ્યાત્મો ભાગ, બરાબર. તો પહેલા 22 ભેદો, એકિન્દ્રિયના કેટલા ભેદો છે? 22, એમાં પ્રત્યેક વનસ્પતિ કાય પર્યાપ્તા છોડી દઈએ. કયો છોડીએ? એટલે કેટલા બાકી રહ્યા? 21. બધાનું અંગુલનો અસંખ્યાત્મો ભાગ અવગાના છે. કોની? હા બોલો. હીરો એ પ્રત્યેક વનસ્પતિ કાય કહેવાય કે ના કહેવાય? ના કહેવાય ને. હા, તો આ હીરો અંગુલનો અસંખ્યાત્મો ભાગ હોય. હા, એટલે દરેક એક જીવોની અવગાના અંગુલનો અસંખ્યાત્મો ભાગ જ છે, પરંતુ એ અસંખ્ય ભેગા થાય ને તો જ આપણે દેખી શકીએ. એટલે મીઠાની એક કણી અસંખ્ય જીવોના શરીરોનો સમૂહ છે. વાસ્તવિક રીતે 21 એ 21 ભેદોનું શરીરની અવગાહના અંગુલનો અસંખ્યાત્મો ભાગ છે, બરાબર છે?
કયો છોડે તો ભેદ? પ્રત્યેક વનસ્પતિ કાય પર્યાપ્તા, એનું છે હજાર યોજન થી થોડુંક અધિક, એક હજાર યોજન અધિક, બરાબર છે? કોનું? પ્રત્યેક વનસ્પતિ. આ ઝાડનું નથી, કોઈ નારિયેળ, પ્રત્યેક વનસ્પતિ કે ઝાડ કહેવાય, કોઈ નારિયેળી નથી આ. આ તો ક્યાં હોય? વિશાળ સરોવરો સમુદ્રોની અંદર જે કમળો ખીલ્યા હોય ને, એનું નાળચું છે ને એક હજાર યોજનનું હોય છે. ફરીથી બોલું છું, લવણ સમુદ્રનો ગંગા સિંધુ નદીની અંદર અથવા પદ્મદ્ર વગેરે સરોવરોમાં જ્યાં એક હજાર યોજનની ઊંડાઈ હોય, એવા જળાશયોમાં જે કમળો થાય, આ કમળોનું જે નાળચું હોય છે ને એ એકદમ નીચે હોય અને એનું કમળ પાણીની ઉપર ખીલેલું હોય, એ નાળચું પ્રત્યેક વનસ્પતિ કાય કહેવાય. અને એક જ અખંડ એક જીવ છે, પ્રત્યેક વનસ્પતિ કાય તો હોઈ શકે, એટલે એની હાઈટ એક હજાર યોજનની હોઈ શકે, બરાબર છે? અને ઉપરના પાંદડા જે ખીલ્યા હોય ને એની અંદર બહાર જેટલું નીકળ્યું હોય એટલું અધિક, બરાબર, એક હજાર યોજનથી અધિક. કોની વાત થઈ આ? પ્રત્યેક વનસ્પતિ કાય, બરાબર, પ્રત્યેક વનસ્પતિ કાય પર્યંત હાઈએસ્ટ અંગનો અસંખ્યાત્મક પાઠ. આ 22 ભેદો થઈ ગયા આપના. હવે 6 ભેદો કોના છે? વિકલેન્દ્રિયના. તેમાં જેટલા પણ અપર્યાપ્ત શબ્દ બોલું ને, બધા અંગુલનો અસંખ્યાત્મક ભાગ સમજવાનો. દેવતા હોય તો એ દેવતાના અપર્યાપ્તાની અવગાણા કેટલી? અંગુલનો અસંખ્યાત્મક ભાગ. મનુષ્ય અપર્યાપ્તા, બધા જેટલા પણ અપર્યાપ્ત નામના ભેદો છે બધા અંગુલના અસંખ્યાત્મક ભાગ વાળા છે. જે પર્યાપ્ત છે એની જ હાઈટ આપને જોવાની છે, બરાબર છે? તો બે ઇન્દ્રિય આયા, બોલું, બે ઇન્દ્રિય 12 યોજનની લંબાઈ હોય, અળસિયાની વર્તમાનમાં લંબાઈ કેટલી હોય છે? ખ્યાલ છે? નથી. 2000 ઇંચ કદાચ વધારે હોય, પરંતુ વધારે વધારે બે ઇન્દ્રિય જીવોની લંબાઈ 12 યોજન. નાના નાના અંગુલનો સંખ્યાત્મક ભાગ હોઈ શકે, પણ આ વિશાળ કાય 12 યોજન સુધીના હોય. તે ઇન્દ્રિય 3 ગાવ, 3 ગાવ એટલે 6000 ધનુષ, બરાબર. 4 ગાવ બરાબર 1 યોજન થાય છે, તો 3 ગાવ તે ઇન્દ્રિયની હાઈટ હોય છે. ચૌરિન્દ્રિય 4 ગાવ અથવા 1 યોજન, બરાબર છે? બોલો, બે ઇન્દ્રિયની કેટલી કીધી? 12 યોજન. તે ઇન્દ્રિયની 3 ગાવ, ચૌરિન્દ્રિયની 4 ગાવ, યાને કે 1 યોજન. 4 ગાવ બોલો, 1 યોજન બોલો. વિકલેન્દ્રિયની થઈ ગઈ. હવે શેનો વાર ના થઈ? વિકલેન્દ્રિયની બાકી છે. તો બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય ને ચૌરિન્દ્રિય, એને વિકલેન્દ્રિય કહેવાય, બરાબર છે? હવે તિર્યન પંચિન્દ્રિય આયા. જેમ કે હાથી છે એની હાઈટ કેવી રીતના માપવાની? સર્પની હાઈટ કેવી રીતના માપવાની? સર્પની એમ એમ ચાલતો હોય તો હાઈટ આમ માપવાની કે આમ માપવાની? જીરાફને કઈ બાજુથી માપવાનું? એમ. તો એટલે પ્રાય કરીને મુખ જે દિશામાં હોય એનાથી છેડા, એ પ્રાય કહું છું, એને કહેવાય. કારણ કે હમણાં સર્પોની વાત આવશે, 1000 યોજન જેટલા છે. હવે એમ હું કેવી રીતના માપ? આપને 1000 તો બોલાય નહીં. અહીં કે છે, હમણાં બતાવીશું. એટલે તિર્યંચોના 20 ભેદો છે, બરાબર છે? માં 10 અપર્યાપ્તા છે, એની કેટલી? અંગુલનો અસંખ્યાત્મક ભાગ. 10 પર્યાપ્તા છે. 10 પર્યાપ્તામાં તમને ફાવશે કયા? કયા નહી?
તો બે પ્રકારના છે, ગર્ભપન છે અને સમૂર્છિમપન છે, બરાબર. તો સર્વપ્રથમ ગર્ભજનું માપ કહીશ. પહેલું જલચર 1000 યોજન, જલચર 1000, સ્વયંભૂ રમણ સમુદ્રમાં મત્સ્યો હોય છે આટલા વિશાળકાય, વર્તમાનમાં 60 ફૂટ લંબાઈ 70 ફૂટ લંબાઈ વાળા કોઈક મગરમચ્છ જોવાથી બહુ આશ્ચર્ય, એટલે આપણે જોયા નથી એટલે આશ્ચર્યચકિત થાય, છતાં પણ મગરમચ્છો બહુ વિશાળકાય હોઈ શકે. સ્વયંભૂ રમણ સમુદ્રમાં 1000 યોજન વાળા મત્સ્યો હોય છે. જલચરની હાઈએસ્ટ અવગાણા 1000 યોજન. હવે સ્થલચરમાં આવીશું. સ્થલચરમાં ઉર પરિસર એટલે અજગર વગેરે બધું આવે, એ બી 1000 યોજન. ચતુષ્પદ 6 ગાઉની હાઈટ ધરાવે છે, આપનાથી ડબલ, મનુષ્યોથી 6 ગાવ. કોની વાત કરી આપણે? કયા ચતુષ્પદ? ગર્ભ ચતુષ્પદ. હવે ભુજ પરિસર પાયા, ભુજ પરિસરમાં ધનુષ પૃથુત્વ 2 મીટર, એટલે પૃથુત્વ આવ્યો એટલે 2 થી 9 ગાવ છે કે જો ગાવ, સોરી ગાવ પૃથુત્વ છે. ભુજ પરિસર્પ ગર્ભજ 2 થી 9 ગાવ એટલે ગાવ પૃથુત્વ છે. હવે છેલ્લું આવે છે ગર્ભજ ખેચર, એ ધનુષ પૃથુત્વના છે. 2 થી 9 ધનુષ પ્રમાણના ખેચર હોઈ શકે છે. હવે સમૂરછીમ પહેલો ભેદ કયો લખો તો તમે? એ 1000 યોજન, સમૂરછીમ પણ 1000 યોજન. પછી ઉર પરિસર ભાયા ને, સમૂરછીમ ઉર પરિસર યોજન પૃથુત્વ, યોજન પૃથુત્વ નો અર્થ શું કરશો? 2 થી 9 યોજન. પછી ત્રીજો કયો લખ્યું હતું? ચતુષ્પદ ગાવ પૃથુત્વ, ચતુષ્પદ લખ્યું હોય ગાવ પૃથુત્વ. અને બાકીના જે 2 રહ્યા એ બંને ધનુષ પૃથુત્વ છે. કોણ બાકી 2 રહ્યું? ભુજ પરિસર અને ખેચર, સમૂળ છીન એ બંને ધનુષ પૃથુત્વ છે. બધાએ જોઈને જવાબ આપવાનો છે, બરાબર છે. સિંહ મોટા મોટો કેટલો હશે? આપણે કલ્પનાથી જે ચતુષ્પદ લખ્યું છે ને એને વિચારીશું, એટલે ચતુષ્પદની અપેક્ષા હા. બાકી ચતુષ્પદમાં સિંહ કરતા ઘોડો, ઘોડા કરતા હાથી, હાથી કરતા જીરાફ, એટલે આ જે હોય ને હાઈએસ્ટ પ્રકારનું છે. એમ જોવા જઈએ તો 1/8 માઉસ સિંહ કહેવાય, આનાથી 1/8 ભાગ જેટલો હોઈ શકે. પરંતુ આપણે સર્વ સામાન્ય ચતુષ્પદ ગર્ભજ હોય તો 6 ગાવ છે, બરાબર છે. ખેચરો હોય ગર્ભજ ખેચર એ ધનુષ પૃથુત્વ, એ ગર્ભજ પૂછો કે સમૂળજીમ, બંને ધનુષ પૃથુત્વ છે, બરાબર છે. 48 ભેદો પૂરા થયા. પૃથુત્વ ગર્ભજ કરતા વધારે હોય છે. અહીંયા 9 ગાવ પૃથુત્વ લખ્યું છે, ગાવ પૃથુત્વ. સમૂળછીમ ચતુષ્પદ ગર્ભજમાં 6 ગાવ. ફરીથી બોલું છું, ગર્ભજમાં ચતુષ્પદ 6 ગાવ અને સમૂળછીમ ચતુષ્પદ ગાવ પૃથુત્વ છે. સમૂળછીમ છે પણ જેમ એમાંથી થવાના હોય તો સમાન કેવા જોઈએ ને, એમાંથી નાનું, જેમ કે અજગર મૃત્યુ પામ્યો અને સમૂળજીમ અજગર તરીકે ઉત્પન્ન થાય તો યોજન પૃથુત્વ કેમ? એમાં થાય જ એવું નિયમ નહીં, સ્વતંત્ર પણ
એના સંયોગો મળે તો ઉત્પન્ન થઈ જાય. એટલે જુદા પણ હોય એમાં ને એમાં થાય એવું નહીં વિચારવાનું. કારણ કે ભુજ પરિસર ગાવ પૃથુકત્વ છે, ગર્ભજ, અને સમૂળ જીમ ધનુષ પૃથુકત્વ. લાવા ક્યાંથી? ભિન્ન થાય એટલે ભિન્ન હોઈ શકે. કોઈકમાં એવું હોય કે સમાન સમાનમાં થઈ જતું હશે, તત્વજ્ઞાની જાણી શકે. કીડીમાં કીડીનો જીવ આવી જતો હોય, બીજો મૃત્યુ પામીને બની શકતું હોય, પણ આવું પ્રાય કરીને ભિન્ન જીવો હશે. 48 ભેદો પૂરા થઈ ગયા. હવે કોનો વારો આવ્યો? નરક. જો નરક કેટલી છે? અને સાતમી નરક થી સ્ટાર્ટ કરીશું આપણે. તો 500 ધનુષ છે, બધાને 50% કરતા આનું. બોલો, સાતમી નરક નું કેટલું? તો છઠ્ઠી નરક નું, પાંચમી નું, અને ચોથી નું. હવે સડી 62 હોય ને એનો અર્થ એવો કરવાનો, 62 ધનુષ અને 2 હાથ, બરાબર છે? એક ધનુષ બરાબર 4 હાથ છે, કારણ કે 62 નું 31 થશે અડધું, પણ 31 નું હવે અડધું કરવાનું છે, એટલે એ તો 31 ના અડધા થયા. એટલે 15 તમે ભલે કર્યું, પણ જે એક હાથ છે ને એના અંગુલ કરીશું એટલે 12 અંગુલ થશે, એટલે 15 ધનુષ અને 12 અંગુલ. કઈ નરકનું થયું? આ બીજી. અને પહેલી નરકનું એમાંથી પણ હાફ, એટલે 12 અંગુલ હોય તો 6, અને 15 જે હતું ને એને 7.5, 7.5, પૂરેપૂરા 8 ધનુષ નહીં, 7.5, એટલે કે 7 ધનુષ, 3 હાથ ને 6 અંગુલ. આ પહેલી નરકનું હાઈએસ્ટ અવગાના સમજવી, બરાબર છે? એ નરકમાં બધા હાઈએસ્ટ જ હોય એવું નહીં સમજવાનું. બધા ઉપયોગ હોય તો બીજું કંઈક બોલું. ઉપયોગ છે તમારો બધાનો? હા. પહેલી નરક છે એમાં હાઈએસ્ટ કેટલી અવગાના મેં તમને કીધી? આહા આહા આહા, 7.5 ધનુષ, 6 અંગુલ, બરાબર છે? પણ લોએસ્ટ, બોર્ન થઈ ગયા પછી વધ્યા માંડ્યું, જેટલું પણ વધ્યું અને અટકી ગયું, હવે પછી વધશે જ નહીં, એવા પહેલી નરકમાં એવા વ્યક્તિની નાનામાં નાની અવગાના 3 હાથથી અધિક. કેટલું? સાધિક 3 હાથ. કોની વાત કરી મેં? પહેલી નરકમાં બધું ડેવલપ થઈ ગયા પછી હવે વધશે જ નહીં એવી હાઈટ પહેલી નરકમાં 3.5 હાથ છે. હવે બીજી નરકમાં લોએસ્ટ હાઈએસ્ટ કેટલી? પહેલાની ઉત્કૃષ્ટ એ બીજાની લોએસ્ટ. ત્રીજાની લોએસ્ટ કેટલી? ત્રીજાની કેમ બોલતા નથી? હા, 15 ધનુષ, 12 અંગુલ. જે બીજાની ઉત્કૃષ્ટ તે જ ત્રીજાની લોએસ્ટ, એવી રીતના સમજવાનું. તો સાતમી નરકની લોએસ્ટ કેટલી થાય? 250. બોલો, નારકીનું ખ્યાલ આવી ગયો? હવે આવે છે મનુષ્યનો વારો. બોલો, મનુષ્યના 202 ભેદ તો મારે શીખવાડવા ના પડે ને, તમને આવડી જાય એવા છે. એની કેટલી અવગાણા છે? અંગુલનો. કેમ? બધા અપર્યાપ્તા છે. 101 સમૂળછીમાં પર્યાપ્તા, 101 ગર્ભજ અપર્યાપ્તા, 202 થયા. આ 202 ની અવગાણા અંગુલનો અસંખ્યાતમો ભાગ છે, બરાબર? હવે ગર્ભજ પર્યાપ્તા જોવાના છે. 101 મારે બતાવવાના છે, એમાં 15 કર્મભૂમિમાંથી પહેલા 5 ભરત, 5 ઐરાવત, આ 10 ની વિચારણા કરીએ. આ 10 જે છે ને માં 6 આરા ચાલે છે. કેટલા આરા ચાલે છે? 6. દરેક આરામાં હાઈટ જુદા જુદા પ્રકારની હોય છે.
તો પહેલા આરામાં હાઈએસ્ટ હાઈટ કેટલી? 3 ગા. બીજામાં? ત્રીજામાં? બોલો તમે, પહેલામાં કેટલી હતી? 3 ગાઓ. 3 ગાઓ બરાબર કેટલું થાય? 6000 ધનુષ. બરાબર છે. કયા આરામાં? પહેલા આરામાં. બીજા આરામાં 2 ગાઓ. ત્રીજા આરામાં 1 ગા. ચોથા આરામાં 500 ધનુષ્ય. અને છઠ્ઠા આરામાં 7 હાથ. અરે પાંચમા આરામ, સોરી, પાંચમા આરામાં 7 હાથ, છઠ્ઠા આરામાં 2 હાથ. 5 ભરત અને 5 ઐરાવત નું પૂર્ણ થયું. બરાબર છે, યાદ રહી ગયું તમને? બોલો, પહેલા આરામ કેટલો? 3 ગાઓ. બીજા આરામાં 2 ગાઓ. ત્રીજા આરામાં 1 ગાઓ. ચોથા આરામાં 500 ધનુષ. પાંચમા આરામાં 7 હાથ અને છઠ્ઠા આરામાં 2 હાથ. બરાબર છે. હવે 30 અકર્મ ભૂમિ. તો આપણે દેવકુરુ ને ઉત્તર કુરુ, હરિવર્ષ રમ્ય, હિમવંત, હિરણ્યવંત આ 3 ગ્રુપ રાખીશું. પહેલું ગ્રુપ કયું રાખ્યું હતું? દેવકુરુ ઉત્તર કુરુ. 5 દેવકુરુ 5 ઉત્તર કુરુ. બરાબર છે. આ 10 ભેદ પહેલા આરાની જેમ. એટલે કેટલું? 3 ગાઓ. પહેલો આરો એટલે 3 ગાઓ. હરિવર્ષ રમ્યકમાં 2 ગાઓ. બીજો આરો અને હિમવંત હિરણ્યવંતમાં ત્રીજો આરા જેવું છે, એટલે 1 ગાઓ. બરાબર છે. હવે 30 અકર્મ ભૂમિ પૂરી થઈ ગઈ. મહાવિદેય બાકી હતું, ચોથા આરા જેવું. ચોથા આરાની હાઈટ કેટલી હતી? તો મહાવિદેયમાં હાઈટ કેટલી? 500 ધનુષની હાઈટ વાળા હોલ. હવે કોણ બાકી રહી ગયું? 56 અંતરદ્વીપ. એમાં આપેલું નથી, છતાં પણ સર્વપ્રથમ અંગુલનો અસંખ્યાતમો ભાગ થાય, પછી ધીરે 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 સંખ્યાતમો ભાગ પણ થાય, એટલે વધારે વધારે પર્યાપ્ત જે જીવો થાય તો માતાના ઉદરમાં જ થાય, એટલે પર્યાપ્તિ પૂરી થાય તો કદાચ સંખ્યાતમો ભાગ થાય, તો આ બધા જીવોમાં પલ્યોપમ અરે અંગુલનો સંખ્યાતમો ભાગ થઈ શકે. પરંતુ પર્યાપ્તિ પૂરી થઈ ગયા પછી એ લોકોની હાઈટ વધે 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 નહીં, એટલું ને એટલું જ હોય. તો આપની જેમ વર્તમાનમાં બધું ઘટતું જાય છે, પરંતુ જ્યાં ઘટતું નથી એ સમથિંગ 500ની આસપાસ હોઈ શકે. જેની 3 ગાઓ હોય તો દેવકુરુ ઉત્તર કુરુમાં બધાની 3 ગાઓ જ હોય, થોડીક 1-2 અંગુલો આગી પાછી હોઈ શકે. દેવકુરુ ઉત્તર કુરુમાં બધાની 3 ગાઓ. પણ પહેલા આરો તો કેવો છે? ઘટતો જાય છે, એટલે ધીરે ધીરે કાલાંતરે એ હાઈટ ઓછી ઓછી થતી જાય. તો બીજા આરામાં 2 ગાઓ થાય છે. તો પહેલા આરાની અંદર પણ અંતિમ ભાગોમાં 2 ગાઓની હાઈટ હોઈ શકે. જેમ કે મહાવીર સ્વામી ભગવાન ચોથા આરામાં હતા, ત્યાં 7 હાથની કાયા. 5મા આરામમાં 7 હાથની હોવી જોઈએ. મહાવીર સ્વામી ભગવાનની 7 હાથની હતી. એની નજીકમાં જોઈએ તો પાર્શ્વનાથ ભગવાનની 9 હાથની. હવે તમે વિચારો, એમની વચ્ચે 250 વર્ષનું અંતર હતું, 2 હાથ ઘટી ગયા. આપની 2500 વર્ષની અંદર 50% થઈ ગયું, 3.5 હાથ થતું. કેટલી આપની હાઈટ? કેટલી? પ્રાય કરીને 4 હાથ. ચાલો, 3 હાથ ઘટી ગયા. પેલું 250માં 2 હાથ ઘટી ગયા હતા, એટલે એમની 9 ને એમની 7 હાથ. એટલે ઘટ્યા છે કે નહીં એ તો ખાલી આ સામાન્યથી રેશિયો કયો, પણ 5મા આરામાં 7 હાથની હોઈ શકે. 56 અંતરદ્વીપ 800 ધનુષની અવગાહના છે. કેટલા ધનુષની? 800 ધનુષ. શેની વિચારણા કરી આપણે? મનુષ્ય બધાની પૂરી થઈ ગઈ. જેને ખબર ના પડી હોય મનુષ્યની, ફરીથી બોલી જવું? હા, કાલે તમારે ફરીથી બોલવું પડશે, પરમદી હશે. હા, ચાલો બોલું છું, તમે બોલતા જાઓ, હું બોલીશ. 5 ભરત ને 5 ઐરાવત ની બોલું. હા ચલો, 5 ભરત ને 5 ઐરાવત માં 6 આરા છે.
પહેલો આરો ત્રણ ગાવ, બીજો આરો ત્રીજો આરો ચોથો આરો પાંચમો આરો અને છઠ્ઠો આરો બે હાર, છ આરા થઈ ગયા. તો આ અવસર પીણી ઊંધું કરીએ તો એનું એ છે, પેલા બે થી ચાલુ કરવાનું. અવસર ઉત્સર પીણીમાં પહેલો આરો હોય તો આ ઊંધું જવાનું, એટલે સરખું જ હોય, બરાબર છે. દેવ કુરુ ને ઉત્તર કુરુ ત્રણ ગાવ, હરિવર્ષ રમ્ય બે ગાવ, હિમવંત હિરણ્યવન એક ગાવ, મહાવિદે 500 ધનુષ, 56 અંતરદ્વીપ 800 ધનુષ, 303 મનુષ્યના ભેદો પૂર્ણ થયા. હવે 198 દેવતાના છે, તો 99 અપર્યાપ્તા, અંગુલનો અસંખ્યાતનો ભાગ. કયું બોલું બોલો? અંતદીપમાં 800 ધનુષ, 99 દેવતા પર્યાપ્તા, 99 અપર્યાપ્તા. અપર્યાપ્તા જેટલા પણ છે ને બધા અંગોનો અસંખ્યાતનો ભાગ. હવે પર્યાપ્તાનો વારો આવ્યો. તો સર્વપ્રથમ ભવનપતિ, કેટલા ભેદો હતા ભવનપતિના? 25, બધા 7 હાથના, બધા ભવનપતિ. વ્યંતરના કેટલા ભેદો છે? 26, બધા 7 હાથ. જ્યોતિષના કેટલા છે? 10, બધા 7 હાથ. અહીં સુધી બધા 7 હાથના હતા. હવે કેટલા દેવલોક છે? 12. કેટલા દેવલોક? 12, બરાબર છે. તો પહેલો બીજો દેવલોક હોય ને તો એ 7. બોલો, પહેલા બીજા દેવલોકની હાથ 7 હાથ, એટલે બે દેવલોક સુધીના જેટલા પણ દેવો છે ને નીચેના બધાના 7 હાથ. પણ એમને છે ને 7 હાથની હાઈટ, એ લોકોએ રયની 17 ઉચ્ચતમ, એમની 7 હાથ. તો અહીંથી મારીને ટચની આંગળી જેટલું થાય ને એટલો એક હાથ કરવાનો, એવા 7 હાથની હાઈટ દેવતાઓની સમજવાની. પછી બે દેવલોક થયા, ત્રીજો ચોથો હોય ને તો એક હાથ ઘટાડી દેવાનો, 6. પાંચમો છઠ્ઠો 5, એક એક ઘટાડીએ છીએ ને, 6 પછી 5 આવ્યો, પછી 7મો ને 8મો 4. હવે છે ને 4, 9, 10, 11, 12, એ 4ની 3 હાથ. પછી 9 ગ્રેવેક, પહેલો ગ્રેવેક, બીજો, ત્રીજો, એમ 9 ગ્રેવેક સુધી જઈએ તો 2 હાથ અને અનુત્તરનો 1 હાથ. ફરીથી બોલું છું, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, પહેલો અને બીજો દેવલોક, ત્યાં સુધીના બધા દેવતાઓની હાઈટ 7 હાથની હોય છે. ત્રીજો ચોથો દેવલોક, પાંચમો છઠ્ઠો, 7મો 8મો, 9, 10, 11, 12, 4ની 3 હાથ, 9 ગ્રેવેકની 2 હાથ, 5 અનુત્તરની 1 હાથ. એ જે દેવલોક નીચે હોય એની અપેક્ષાએ ગણવાના. 9 લોકાંતિક છે એ 5મા દેવલોકમાં છે, તો 5મા દેવલોકમાં 6 હાથ, 5 હાથની કાયા છે, તો એ 5 હાથ સમજવાનું. પહેલો કિલ્બી સિક, પહેલા બીજા દેવલોકની નીચે છે એટલે 7 હાથ. બીજો કિલ્બી સિક ત્રીજાની નીચે છે એટલે 6ની આસપાસ, એટલે 6 હાથ. અને ત્રીજો કિલ્બી સિક 6ઠાની નીચે છે એટલે 5મા અને 6ઠાની વચ્ચે છે એટલે 5 હાથ, બરાબર છે. આ રીતે 563 જીવભેદોમાં અવગાહના નામનું આ પહેલું દ્વાર પૂર્ણ થયું, બરાબર છે. દેવતાઓમાં એમ શું છે, 7 નરક, અરે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને જે હોય ને એ બધાને એટલી જ જઘન્ય બોલો તો એટલું, ઉત્કૃષ્ટ બોલો તો એટલું, બરાબર છે. પરંતુ ઉપરના જેમ જેમ દેવલોકો જઈએ ને એ
તે જગ્યાએ એટલી વિશેષ અને જે નીચેના હોય ને એ એને માટે ઉત્કૃષ્ટ કહેવાય. જેમ કે ત્રીજો ચોથો છે તો કેટલી મેં તમને કીધું તું છ, તો એની અંદર સાત હાથવાળા પણ હોય છ હાથવાળા પણ હોય, પણ મોટે ભાગે છ હાથવાળા હોય એટલે છ હાથવાળા બોલવાના. આમાં છે ને આયુષ્યને આધારે આખો રેશિયો નીકળે છે, એ રેશિયાને આધારે એમનું હાઈટ થાય. જેટલી હાઈટ ટૂંકી એટલા દેવતાઓ વધારે સુખી, અને નરકમાં જેટલો, નરકમાં પણ એ જ રેશિયો, જેટલી હાઈટ ઓછી એટલા નરકો સુખી, જેટલી હાઈટ વધારે એટલા નરકો દુખી. બરાબર, એ નેચરલ શરીર જે છે ને એની વિચારણા આપણે કરી, જે બોર્ન થાય ને પ્રાપ્ત થાય ને એની અપેક્ષાએ આ બધી હાઈટ કીધી. પરંતુ દેવતાઓને નવું શરીર બનાવવા માટેની વૈક્રિય લબ્ધિ હોય છે, એ બનાવે ને તો 1,00,000 યોજન સુધીનું લાંબુ કરી શકે. દેવતાઓ મનુષ્યો વૈક્રિય શરીર બનાવે તો એ કેટલું મોટું કરી શકે? 1,00,000. પણ તિર્યંચો 900 યોજન થી વધારે કરી ના શકે. તિર્યંચો કેટલું વૈક્રિય શરીર બનાવે? દેવતાઓ મનુષ્યો 1,00,000. નારકીઓ છે ને પોતાની હાઈટ જેટલી હોય ને એનાથી ડબલ બનાવી શકે, એટલે 500 હોય તો 1,000 બનાવી શકે. બસ 250 વાળા 500 નું બનાવી શકે, અને 7.5 7.8 ધનુષ અને 6 અંગુલ વાળા 15.5 ને 12 અંગુલ નું બનાવી શકે. બરાબર છે. આ રીતે પહેલું અવગાહના દ્વાર પૂર્ણ થયું. માં કોઈને પણ અવગાહના પૂછવી હોય તો પૂછી શકાશે. કઈ પ્રકારે એટલે કઈ પ્રકારે? હા, એમાં 800 ધનુષ ના હોય ના, ત્યાં આરાની સિસ્ટમ નથી ના, એટલે એન્ડ ભાગ કહેવાય, પરંતુ ત્યાં આરાની જેવી કોઈ સિસ્ટમ નથી. કલ્પવૃક્ષથી જ જીવન છે, એટલે ત્યાંની હાઈએસ્ટ અવગાહના આટલી છે. ઉચ્છેદ અંગુલ 8 જવ બરાબર 1 અંગુલ, એવા 24 અંગુલ બરાબર 1 હાથ. ઉચ્છેદ અંગુલ તો શાશ્વત છે, કોઈ કાળે પણ ગમે તે કાળ લાવો ને, પહેલો આરો લાવો કે છઠ્ઠો આરો લાવો, XYZ મહાવીર લાવો કે દેવગુરુ લાવો, ઉચ્છેદ અંગુલ તો એનું એ જ પ્રમાણ, ખાલી વ્યાખ્યા બદલાય, સાઈઝ એક જ પ્રમાણની હોય. વૃદ્ધિ પામતું અંગુલ તો ઉચ્છેદ, એટલે જે જવારો પણ ત્યાર થાય છે ને આવું મધ્ય ભાગ. આપણે તે દિવસે બહુ લાંબુ છોડું નતું કર્યું, 8 જૂ થાય, એક પછી 8 લીક ની 1 જૂ, એટલે વૃદ્ધિ પામતું અંગુલ એને ઉચ્છેદ અંગુલ કહેવાય. આ શાશ્વત જ માપ છે, એની અંદર વ્યાખ્યાઓ કદાચ બદલાઈ જાય, સાઈઝ એની એ જ રહે. દેવગુરુમાં જઈએ તો અડધો જવું પ્રમાણ કે, પણ એનો જવ મોટો હોય કે જે પણ હોય, આપને ત્યાં 8 જવ બરાબર 1 ઉચ્છેદ અંગુલ છે, એવા 24 અંગુલ નો 1 હાથ થાય. આ ફિક્સ માપ છે, એટલે 500 ધનુષ. નીતર તો બધાનું એક જ સરખું અવગાહના કહેવાય ને. જેમ કે ઋષભદેવ ભગવાન 120 અંગુલની ઊંચાઈ વાળા છે, મહાવીર સ્વામી ભગવાન પણ 120 અંગુલની ઊંચાઈ વાળા છે, પણ એ આત્મ અંગુલથી 120, ઉચ્છેદ અંગુલથી પેલા 500 ધનુષ છે, અને આ 7 હાથ છે. એટલે ઉચ્છેદ અંગુલ શાશ્વત છે ને, માટે આ ફેરફાર થાય છે. બાકી આત્મ અંગુલ તો દર વખતે બદલાતું રહે છે, આન્સર એકનો એક જ 120. કોઈ પણ પરમાત્માનું પોતાના અંગુલથી હાઈટ 120 અંગુલ હોય છે. બરાબર, અવગાહના નામનું પહેલું દ્વાર પૂર્ણ થઈ ગયું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છું. સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્મણમ નિયમ.